પાટણ સમી તાલુકાના ગાજીનપુરા ગામે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર ખાતે યજ્ઞ યોજાયો, સાથે ભજન અને ભોજનનો કાર્યક્રમ યોજાયો. પાટણ જિલ્લાના સમી તાલુકાનું નાનકડું ઠાકોર સમાજનું ગામ ગાજીનપુરા ખાતે આવેલ ઐતિહાસિક પૌરાણિક ઇતિહાસ ધરાવતું આસ્થાનું કેન્દ્ર ભીમનાથ મહાદેવ મંદિર આવેલું છે, જ્યાં લોકો શ્રદ્ધા રાખે તે તેમની મનોકામના પૂર્ણ થાય છે. દરેક મહિનાની અમાસના દિવસે અહીં મેળો હોય છે. ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે. દર અમાસના પવિત્ર દિવસે પ્રસાદ હોય છે. આજના પ્રસાદના દાતા નાડોદા રાજપૂત પરિવાર દ્વારા ગણેશભાઈ ચેલાભાઈ હસ્તે નવનિર્માણ આર્ટ્સ એન્ડ દેસાઈ કોલેજ રાધનપુર તેમજ નવનિર્માણ પ્રાથમિક શાળા નવીન સંકુલ બાંધકામ માટે માનતા રાખેલ રાધનપુર ખાતે શ્રેષ્ઠ નવીન સંકુલનું નિર્માણ નિર્વિઘ્ન પૂર્ણ થવાથી આજે જમણવાર આપેલ છે. 18 આલમની જનતા હજારોની સંખ્યામાં દર્શનાર્થે આવતી હોય છે, જેમને પ્રસાદનો લાભ લેવા માટે ભીમનાથ યુવક મંડળ દ્વારા આવકારવામાં આવે છે અને સંપૂર્ણ કામગીરી તેમજ જવાબદારી ભીમનાથ યુવક મંડળ નિભાવે છે અને કોઈ પણ વ્યક્તિ સેવા કાર્ય માટે કોઈને કહેવું પડતું નથી. બધા જ પોતાની રીતે સ્વૈચ્છિક પોતાની જવાબદારી સ્વીકારી અને અમાસના દિવસે સેવા કાર્ય કરે છે. નવીન ભોજનાલય તેમજ વિશ્રામ ગૃહ નિર્માણ લાભાર્થી દાતાઓ સ્વીકાર્ય છે. ભીમનાથ મહાદેવ મંદિર ખાતે કરોડના ખર્ચે નવીન ભોજનાલય અને વિશ્રામ ગૃહ બનાવવા માટે દાતાઓ પણ આવકારવામાં આવે છે. દાતાઓને કોન્ટેક્ટ કરવા માટે ભીમનાથ યુવક મંડળનો નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, ચેડેસ ટીવી, પાટણ.